હવે સમાચાર વિગતવાર રવિવારના રોજ વધુ બે વૃદ્ધોના કોરોનામાં મોત નિપજ્યા હતા ભોલાવની વૃદ્ધા તેમજ ભરૂચ શહેર વૃદ્ધે વેક્સિન લીધી ન હતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા છેલ્લા ત્રણ દિવસમાં પાંચ વૃદ્ધોના મોત નિપજ્યા છે સત્તર દિવસમાં નવ વૃદ્ધો માટે કોરોના જીવલેણ સાબિત થયો છે ભરૂચના કોવિડ સ્મશાનમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ વૃદ્ધોને કોરોના ગાઈડલાઇન સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો શુક્રવારે ચાર કલાકમાં અંકલેશ્વર કોરોના પોઝિટિવ બે દર્દીના મૃત્યુ થતાં અંતિમ દાહ માટે આવ્યા હતા બંનેએ કોરોના વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હતો શનિવારે સવારે ભરૂચ કોવિડ સ્મશાનમાં સિત્તેર વર્ષીય વૃદ્ધનો મૃતદેહ આવ્યો હતો શહેરના લિંક રોડ ઉપર આવેલી પરિજાતક સોસાયટીમાં રહેતા બિપિનભાઈ નારાયણદાસ જાદવ શનિવારે સવારે જ કોરોનાનો રિપોર્ટ કઢાવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા જો કે તેમનો રિપોર્ટ આવે તે પહેલાં જ તેમણે છેલ્લા શ્વાસ છોડી દીધા હતા જે બાદ હવે રવિવારના રોજ પુનઃ એક સાથે બે વૃદ્ધના ભરૂચમાં મોત નિપજ્યા હતા ભુલાવ મનીષા પાર્ક ખાતે રહેતા બોતેર વર્ષીય રેખાબેન નટવરભાઈ મક્તુપોરિયા જેઓ ગ્લોબલ લાઈફ કેરમાં સારવાર લઈ રહ્યા હતા ગત 24મી જાન્યુઆરીના રોજ સારવાર હેઠળ ગયા હતા જેમનું 30મી જાન્યુઆરીના રોજ મોત નિપજ્યું છે જેમને કોરોના સામે રસી લીધી ન હતી તેમને કોરોના ગાઈડલાઇન સાથે કોવિડ સ્મશાનગૃહ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો તો ભરૂચ પારિજાત સોસાયટી ખાતે રહેતા 87 વર્ષીય ભીખુભાઈ ગોપાલભાઈ રાઠોડ સેવા આશ્રમ ખાતે ગત 26મી જાન્યુઆરીથી સારવાર લઈ રહ્યા હતા તેમને પણ 30મી જાન્યુઆરીના રોજ અંતિમ શ્વાસ લેતા કોવિડ સ્મશાનગૃહ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો બંને વૃદ્ધોએ વેક્સિન લીધી ન હતી જિલ્લામાં 17 દિવસમાં સત્તાવાર રીતે 9 લોકોના મૃત્યુ થયા છે જે તમામ વૃદ્ધ હતા આ વચ્ચે જ્યાં જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં કોરોના દર્દીમાં બમ્પર ઉછાળો આવ્યો હતો જે હવે ત્રીજા સપ્તાહમાં ઘટ્યો છે 16-22 જાન્યુઆરી દરમિયાન કોરોનાના દર્દીઓનો આંક 712 પર પહોંચ્યો હતો જે હવે 23મી જાન્યુઆરીથી 29મી જાન્યુઆરી દરમિયાન 525 પર આવ્યો હતો 187 દર્દી ગત સપ્તાહમાં ઘટ્યા છે ગતરોજ 1139 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા હાલ 407 કોરોના દર્દી સારવાર હેઠળ છે જે પૈકી 379 દર્દી હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે જ્યારે 28 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાની સાથે હવે કોરોના મુક્ત થતા દર્દીની સંખ્યા વધી રહી છે આ હાલ વૃદ્ધ માટે ચેતવણીરૂપ ત્રીજી લહેરમાં તંત્ર દ્વારા સોમવારના રોજ મેગા વેક્સિન કેમ્પ યોજાશે અંકલેશ્વરમાં 34 ટીમ દ્વારા 34 સ્થળે શાળાના વિદ્યાર્થીઓ તેમજ પ્રિકોશન ડોઝ અને કોરોના વેક્સિન લીધી ન હોય તેવા લોકોને વેક્સિન આપવામાં આવશે